છો? મજામાં? ઓકે, ચાલો આપણે લાસ્ટમાં આપણે પાર્ટ 3 માં આપણે જોયું હતું 7.1 માં પહેલો અને બીજો દાખલો, બરોબર? ઘનમૂળમાં હવે આજે આપણે ચેપ્ટર 7 માં 7.1 માં ક્વેશ્ચન નંબર 3 છે કે એવી નાનામાં નાની કઈ સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યા એને ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે? તો પહેલો એનો પહેલો દાખલો છે, એની રકમ છે 81. 81, બરોબર? તો 81 ને આપણે કેટલી વાર કોના જોડે ભાગશું? 81 છે તો આપણે એકમના સ્થાનમાં 1 છે, તો એકમના સ્થાનમાં 1 હોય તો એવી સંખ્યાને આપણે કેના વડે ભાગશું? હવે આપણે 2 ની ચાવી તો આમાં લાગુ પડશે નહીં, તો 3 ની ચાવી જોવાની. તો 3 ની ચાવીમાં શું લાગુ પડશે? કે આપેલી સંખ્યાનો સરવાળો કરવાથી જો એ 3ના ઘડિયામાં આવે તો એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર? તો 81 છે એને હું 3 વડે ભાગી શકીશ? હા, 81 ને આપણે 3 વડે ભાગીએ તો શું આવશે? 27. 81 ને 3 વડે ભાગીશ તો આવશે 27. 27 છે એ કોનું ઘન છે? તો 27 છે એ 3 નું ઘન છે. તો 27 ને 3 વડે ભાગીશ તો 9. 9 ને 3 હારે ભાગીશ તો 3. 3 ને કા 3. તો તેથી લખવાનું 81 બરાબર કેટલી વખત 3 છે? તો કે 3 × 3 × 3 × 3 3 વખત 4 વખત આપણને 3 છે, એટલે એક જ વાર 3નો ઘન બને છે. તો આ સંખ્યા અત્યારે પૂર્ણ ઘન બનતી નથી. 81 છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે 81 ને હું કોની હારે ભાગીશ? જો અહીંયા કેટલી વાર 3 બચે છે? એક જ વાર 3 બચે છે. કઈ સંખ્યા? 3 એક વાર બચે છે. તો 81 ને હું 3 જોડે ભાગીશ, બરાબર? 81 ને 3 વડે ભાગવાથી 81 ને આપણે 3 વડે ભાગશું તો શું આવશે? આવો 6 2 1 7 7 2 21, બરાબર? તો 27 અને 81 ને હું 3 વડે ભાગીશ તો શું જવાબ આવશે? તો કે 27. તો 27 બરાબર આપણે એમ કહી શકીએ 3 × 3 × 3, કારણ કે 81 ભાગ્યા આપણે શું કરવાનું છે? 3. અહીંયા એક અહીંયા 3 × 3 × 3 આ જે સંખ્યા છે ગુણ્યા 3 એને ભાગ્યા આપણે 3 કરવાનું છે. બંને સાઈડ આપણે 3 3 વડે ભાગશું એટલે આપણને અહીંયા 81 ભાગ્યા 3 કરશું એટલે 27, અને આ ભાગ્યા આપણે 3 કરશું તો અહીંયા ખાલી 3 વખત 3 આવશે. તો 27 નું ઘનમૂળ થઈ જશે 3 નું ઘનમૂળ 27, એટલે એમ લખી શકાય કે 27 બરાબર 3 નો ઘન. ઓકે, એટલે એમ કહી શકાય કે આ 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી એ પૂર્ણ ઘન સંખ્યા બને છે. આવી જ રીતના એક એના પછીનો દાખલો છે 128 વાળો. તો એ કરશું. 128 છે તો પહેલા તો આપણે જોવાનું કે 128 છે ને એને આપણે કોના જોડે આપણે ભાગાકાર કરીશું? બીજા નંબરનો દાખલો છે 128. તો 128 એકમના સ્થાનમાં 2 4 6 8 કે 0 છે તેવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર? તો એવી જ રીતના અહીંયા છે 28. તો 28 ને પહેલો કોની જોડે ભાગીશ? 2 જોડે, બરાબર? 28 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે? 64. પછી 64 ને 2 હારે ભાગીશ તો 32. 32 ને 2 સાથે ભાગશું તો શું જવાબ આવશે? 16. 16 ને 2 હારે ભાગીશ તો 8. 8 ને 2 જોડે ભાગશું તો 4. 4 ને 2 જોડે ભાગશું તો 2 2 1 2, એટલે લખવાનું. તેથી 128 બરાબર કેટલી વાર બને છે જો? તો એક વાર, બે વાર. એક વાર બગડો છે એ રહી જાય છે, એટલે લખવાનું 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2, બરોબર? તો હવે 81, 128 ને આપણે
एक वार बचे छे बे एटले आपणे 128 ने बे हारे भागवाना छे केना वडे बे वडे 128 ભાગ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 2 બરાબર હવે 128 ને આપણે 2 વડે ભાગી ચાલો 6 2 12 0 0 ઉપરથી ઉતાર્યા 8 4 2 ને 8 0 તો શું આવ્યો 64 જવાબ 64 તો 64 બરાબર આપણે 2 હારે આવી રીતના ભાગશું તો આમ જવાબ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તેથી 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે એમ લખી શકાય કે 128 ને 2 હારે ભાગવાથી મળતી સંખ્યા એ પૂર્ણઘન સંખ્યા બને છે બરોબર હવે પછીના બીજા 3 દાખલા છે એ આપણે તમે જાતે કોઈ પ્રયત્ન કરજો બરોબર હવે આવે છે આપણે 7.2 બરોબર 7.2 માં આપણે અવયવીકરણની રીત કરવાની છે કેવી રીત કરવાની છે અવયવીકરણની આની જેમ દાખલો કરવાનો છે આપણે પણ થોડીક મેથડ આપણે જે આ ભાગાકાર ગુણાકારનો આવતું એ જ રીતના આપણે થોડીક મેથડ અલગ છે બાકી તો સેમ છે તો આવે છે 7.2 ક્વેશ્ચન નંબર 1 એનો પહેલો દાખલો તો શું છે 7.2 નો ક્વેશ્ચન નંબર નો પહેલો દાખલો છે 64 શું છે 64 64 ને આપણે કોના જોડે ભાગશું બે સાથે બરોબર ને એક અપનાસરના 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ 64 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 32 પછી 32 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 16 16 ને 2 હારે ભાગશું તો 8 8 ને 2 હારે ભાગશું તો 4 4 ને 2 જોડે ભાગશું તો 2 2 1 2 તો જો આ 3 બની ગયા છે આ 3 બની ગયા છે હવે શું કરશું તેથી 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 પેર બની જાય છે બરાબર આવી રીતના 64 ને આપણે 2 પેર બની જશે તો 2 પેર બને છે બરાબર તો બંનેને આપણે એક એક વાર લેશું આવી રીતના ઘનમૂળમાં આ ઘનમૂળની નિશાની છે 64 આને ઘનમૂળની નિશાની છે ઘનમૂળમાં એક પેર એક વાર કેની પેર બની 2 એક વાર 2 પછી એક વાર પાછી 2 ની જ પેર બની છે એટલે બીજી વાર 2 હવે તેથી ઘનમૂળમાં 64 બરાબર હવે 2 ગુણ્યા 2 2 2 ગુણ્યા 2 શું થશે તો કે 4 એટલે કે એનો મીનિંગ એવો થાય કે 4 છે એ કોનું 64 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 4 આ રીતના અવયવીકરણની રીતમાં છે ખાલી આપણે ઘનમૂળની નિશાની અને એમાં આપણે જે પેર બની છે જો એ 3 ની જોડી 3 નો ઘનની પેર બની હોય તો 3 એકવાર ગુણવાના 5 ની પેર ઘનની બની હોય તો 5 એકવાર લખવાના બરાબર હવે એમાં ને એમાં બીજો દાખલો છે શું છે બીજી રકમ છે 512 શું છે 512 512 છે એટલે એને આપણે કેના વડે ભાગશું 512 જે સંખ્યાના એકમના સ્થાનમાં 2 4 6 8 કે 0 હોય તો એવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ શું કરી શકીએ છીએ ભાગી શકીએ છીએ ચલો હાલો 512 તો 512 ને 2 વડે ભાગશું તો શું જવાબ આવશે તો કે 256 256 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 128 128 ને 2 હારે ભાગશું તો શું જવાબ આવશે 64
64 ने 2 જોડે ભાગશું તો શું જવાબ આવશે 32 32 ને 2 જોડે ભાગશું તો શું જવાબ આવશે 16 16 ને 2 જોડે ભાગશું તો 8 8 ને 2 જોડે ભાગશું તો 4 4 ને 2 જોડે ભાગશું તો 2 2 1 2 એ રીતના થશે બરાબર તો હવે જોઈએ સાહેબ કેટલી બની છે 1 2 3 તો એમ અહીંયા લખી શકાય તેથી 512 બરાબર 2 ગુણ્યા 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 2 એટલે 3 વાર બની ગયા છે એક પે બીજી પે અને ત્રીજી પે તો લખવાનું તેથી ઘનમૂળમાં અહીંયા ઘનમૂળ એટલે 3 કર નાખવાના 512 બરાબર 2 ની કેટલી 3 પેર બની છે બરાબર એટલે એક પેર માં 2 છે એટલે 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 બરાબર તેથી ઘનમૂળમાં 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરશું તો શું જવાબ આવશે તો કે 8 એટલે કેમ કહી શકાય કે 512 એ 8 નું ઘનમૂળ છે આવી જ રીતનામાં ઘણા બધા દાખલા છે બરાબર તો તમે જાતે પ્રયત્ન કરજો અને અહીંયા આપણું આ ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળના વિડિયો બધા પૂર્ણ થાય છે થેન્ક યુ